વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ વિશેની કેટલીક માહિતી સલામતી સમિતિ વિશે આપણે જોઈએ તો સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું અંગ છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે સામાન્ય સભા એ સૌથી મોટું અંગ હતું પણ આ સલામતી સમિતિ કેવું છે સૌથી મહત્ત્વનું અંગ છે એટલે આ બે પ્રશ્નની અંદર આપણે ગૂંચવાનું નહીં કે સલામતી સમિતિ આવે એટલે કેવું છે સૌથી મહત્વનું અંગ ગણાય છે અને તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી ગણી શકાય છે આપણે કારોબારી વિશે પણ આપણે શીખી ગયેલા છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્રો વિશે કે એ કાયદાનો કાયદા જે છે એ કાયદાનો અમલ કરાવવાનું કામ કોણ કરે છે તો કારોબારી કરે તેમાં સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ પણ જે કારોબારીનું કામ કરે છે એટલે કે એ સૌથી મહત્ત્વનું અંગ છે અને તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી ગણાય છે આ સામ સલામતી સમિતિમાં પંદર જેટલા સભ્યો જે છે પંદર જેટલા સભ્યોની આ સલામતી સમિતિ બનેલી છે એમાંના પાંચ જેટલા સભ્યો જે છે એ કાયમી સભ્યો છે બાકીના જે દસ સભ્યો છે એ બિન કાયમી સભ્યો ગણાય છે તો આ પાંચ કાયમી સભ્યો કયા છે તો એની અંદર યુએસએ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ પાંચ સભ્યો એ સલામતી સમિતિના કાયમી સભ્યો છે અને બાકીના દસ જે છે એ કેવા છે તો એ બિન કાયમી સભ્યો ગણવામાં આવે છે એટલે પંદર જેટલા સભ્યોની આ સલામતી સમિતિ બનેલી છે જેમાંના પાંચ સભ્યો કાયમી છે જેવા કે યુ એસ એ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન છે આ પાંચ સભ્યો કાયમી છે અને બાકીના દસ સભ્યો એ બિન કાયમી સભ્યો છે સલામતી સમિતિ એ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કામ કરે છે પ્રશ્ન પણ થાય કે સલામતી સમિતિનું કાર્ય શું છે તે જણાવો તો સલામતી સમિતિ એ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કામ કરે છે અને આ માટે તે ચર્ચા વિચારણાઓ કરે છે અને ચર્ચા વિચારણાને અંતે પાંચ કાયમી સભ્યો જે છે એ પાંચ કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા નવ સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે એટલે કે ચર્ચાઓ જે કરવામાં આવે એ ચર્ચાઓમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તેમાં પાંચ કાયમી સભ્યો છે તે પાંચ કાયમી સભ્યો સાથે ઓછામાં ઓછા બીજા નવ સભ્યો જે છે એ લોકોનો મત હોય તો જ એ ઠરાવને પસાર કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર જે છે એ સંયુક્ત રાષ્ટ્રના બંધારણે પાંચ જેટલા કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર પણ આપ્યો છે એ અધિકારને નિષેધાધી અધિકાર એટલે કે વીટો પાવર તરીકે પણ ઓળખવામાં આવે છે પરીક્ષાની અંદર પૂછાય કે આ વીટો પાવર શું છે તો વીટો પાવર એટલે કે સલામતી સમિતિના કાયમી સભ્યોની જે નકારાત્મક મત આપવાની જે અસાધારણ સત્તા છે તેને વીટો પાવર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે પાંચ કાયમી સભ્યો જે છે તેમાંથી જો કોઈ એક સભ્યો નકારાત્મક મત આપે એટલે કે કોઈ પણ બાબત હોય તેનો વિરોધ કરે કોઈ એક સભ્ય તો એ મત એટલે કે એ ઠરાવ પસાર થઈ શકતો નથી એટલે કે આ એવા અધિકારને નિષેધાધિકાર અથવા તો વીટો પાવર તરીકે ઓળખવામાં આવે છે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભારતને આ વીટો પાવરનો ઉપયોગ કરીને રશિયાએ ઘણી વાર આ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન અને ભારત વચ્ચેના જે કાશ્મીરના મુદ્દે ઘણીવાર આપણને એમણે આ વીટો પાવરનો ઉપયોગ કરીને બચાવ્યું છે તો આ જે વિટો પાવર છે એમાં પાંચ કાયમી સભ્યોમાંથી જો કોઈ એક વ્યક્તિ નકારાત્મક મત આપે તો એ ઠરાવ પસાર થઈ શકતો નથી તો એને નિષેધાધિકાર અથવા તો વિટો પાવર તરીકે ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તા આપવામાં આવેલી છે એટલે કે આખા વિશ્વની અંદર દરેક જગ્યાએ શાંતિને સલામતી સ્થપાય તેના માટે સલામતી સમિતિ પાસે ઘણી મોટી સત્તાઓ છે અને તે દ્વારા એ કાર્યો કરે છે અને એ માટે સંયુક્ત રાષ્ટ્રના સભ્યો રાષ્ટ્ર સાથે વાતાઘાટો પણ કરે છે એટલે કે જેટલા બીજા અંદર જોડાયેલા સભ્યો છે એમની સાથે પણ એ વાતાઘાટો કરી તેનો યુકેલ લાવવાનો પ્રયત્ન કરે છે જો સભ્યો રાષ્ટ્રો જે જોડાયેલા રાષ્ટ્રો છે એમની વચ્ચે જો યુદ્ધ થયું હોય તો એને કોઈ લવાદી કે વાતાઘાટો દ્વારા એનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે એટલે કે કોઈ મધ્યસ્થીને વચ્ચે રાખીને અથવા તો કોઈ સંધિ દ્વારા કે સમજાવટ દ્વારા કે વાતાઘાટો દ્વારા એનો અંત લાવવાનો આ પ્રયત્ન કરે છે તો આ રીતે આ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું કાર્ય છે ફરીવાર એકવાર આપણે જોઈએ લઈએ સલામતી સમિતિ વિશે તો સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું અંગ છે અને તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી ગણી શકાય છે એ કેટલા સભ્યોની તો પંદર સભ્યોની બનેલી છે તેમાંથી પાંચ સભ્યો કાયમી છે તો એ કયા પાંચ સભ્યો કાયમી તો યુએસએ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ કેવા છે પાંચ કાયમી સભ્યો છે અને એ સિવાયના બાકીના દસ એ બિનકાયમી સભ્યો છે આપ જે પાંચ કાયમી સભ્યો છે તે સહિત બીજા ઓછામાં ઓછા નવ જેટલા સભ્યોનો મત હોય તો એ ઠરાવ પસાર કરી શકાય છે સંયુક્ત રાષ્ટ્રના પાંચ કાયમી સભ્યો છે એ સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો પણ વિશેષ અધિકાર આપવામાં આવેલો છે અને જેની અંદર આ પાંચમાંથી જો કોઈ એક વ્યક્તિ નકારાત્મક મત આપે તો તે નિષેધાધિકાર અથવા તો તેને વીટો પાવર તરીકે ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવા માટે સલામતી સમિતિ પાસે ઘણી મોટી એટલે કે વિશાળ સત્તાઓ આપવામાં આવેલી છે અને તેના કારણે તે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય રાષ્ટ્રો સાથે એ વાતાઘાટો કરે છે અને સભ્ય રાષ્ટ્રો વચ્ચે જો કોઈ યુદ્ધ થયેલું હોય તો એ યુદ્ધનો નિકાલ પણ તે કોઈ લવાદી કે વાતાઘાટો દ્વારા એ લાવવાનો પ્રયત્ન કરે છે તો આ થઈ સલામતી સમિતિ વિશેની માહિતી હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સંયુક્ત રાષ્ટ્રના અંગોમાં ત્રીજું અંગ છે આર્થિક અને સામાજિક સમિતિ હવે એના વિશે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રની આ સમિતિ એટલે કે આર્થિક અને સામાજિક સમિતિ એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તેની કુલ સભ્ય સંખ્યા છે ચોપન આર્થિક અને સામાજિક સમિતિની કુલ સભ્ય સંખ્યા ચોપન છે સામાન્ય સભા તેમની ચૂંટણી દર ત્રણ વર્ષ માટે કરે છે હવે આની ચૂંટણી કોણ કરશે આર્થિક અને સામાજિક સમિતિની તો એ સામાન્ય સભા આપણે જોઈ ગયા તે પ્રમાણે કે સામાન્ય સભા તેની આર્થિક અને સામાજિક સમિતિની ચૂંટણી દર ત્રણ વર્ષ માટે કરે છે અને દર વર્ષે એક તૃતીયાંશ ભાગના જેટલા સભ્યો છે એ સભ્યો નિવૃત્ત થાય છે અને તેની જગ્યા ઉપર નવા સભ્યોને ચૂંટવામાં આવે છે એટલે એની ચૂંટણી દર ત્રણ વર્ષ માટે કરે છે અને દર વર્ષે એમાંથી એક ત્રિત્યાંશ જેટલા સભ્યો નિવૃત્ત થાય છે અને એના જેટલા જેટલા નિવૃત્ત થાય તેટલા ફરી પાછા નવા સભ્યોને ચૂંટવામાં આવે છે એટલે આ જે આર્થિક અને સામાજિક સમિતિ છે એ આર્થિક અને સામાજિક સમિતિમાં કુલ સભ્યો કેટલા છે તો ચોપન જેટલા સભ્યો છે એની ચૂંટણી દર ત્રણ વર્ષે કરવામાં આવે છે તેમાંથી એક ત્રિત્યાંશ જેટલા સભ્યો નિવૃત્ત થાય અને એટલા જ ફરી પાછા નવા સભ્યોને ચૂંટાય છે આર્થિક અને સામાજિક સમિતિ એ ઇકો સોક એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ એટલે કે ઇકો શોક તે જગતના દેશોની આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરે છે અને એમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની પણ ભલામણ કરે છે એટલે કે વિશ્વના જેટલા દેશો છે બધા જ દેશોની આર્થિક સામાજિક સાંસ્કૃતિક આરોગ્યને લગતી બાબતો હોય એ બધો અહેવાલ આ ઇકોસોસ દ્વારા કરવામાં આવે છે અને તેના વિકાસ માટે પણ ઘણી બધી પ્રવૃત્તિઓ માટેની ભલામણ પણ તે કરે છે તે ધર્મ જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના વિશ્વની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે એટલે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર વિશ્વની જે પ્રજા છે એ વિશ્વની પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એ માટેના જ એ હંમેશા પ્રયત્ન કરે છે આ સમિતિની દેખરેખ એની નીચેની પેટા સમિતિઓ એટલે કે એની સંસ્થાઓ જે છે એ બધી સંસ્થા એ વિશ્વ વિશ્વની અંદર આ બધી સંસ્થાઓ કામ કરે છે એટલે સમિતિની દેખરેખ એની નીચેની તેની પેટા સમિતિઓ એ વિશ્વભરમાં કામ કરે છે તેની બધી પેટા સમિતિઓ કઈ કઈ છે તો એમાં આવશે હું એટલે કે ડબલ્યુ એચ વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ એનું કાર્ય શું છે ડબલ્યુ એચ કાર્ય શું છે તો એ વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે ડબલ્યુ એચ કાર્ય શું છે આ પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખવાનું છે કે ડબલ્યુ એચ કાર્ય છે કે વિશ્વના બધા લોકોની તંદુરસ્તી સુધારવાનું અથવા તો તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે એટલે કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે આ શું કોનું કામ છે ડબલ્યુ નું એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન કદાચ એવું કદાચ પરીક્ષામાં પૂછાય કે ડબલ્યુ નું પૂરું નામ આપો તો ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ ડબલ્યુ એટલે કે વર્લ્ડ એચ એટલે કે હેલ્થ ઓ એટલે કે ઓર્ગનાઇઝેશન એનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન એટલે કે એને વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કહેવામાં આવે છે અને તેનું મુખ્ય કાર્ય છે કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવા માટેનું એ કાર્ય કરે છે તો આ થઈ ડબલ્યુ એચ ઓની વાત હવે બીજી બીજી એક સંસ્થા છે આંતરરાષ્ટ્રીય બેંક અને નાણા ભંડોળ આંતરરાષ્ટ્રીય બેંક અને નાણા ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફા ફંડ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમઓ એનું શોર્ટ નેમ છે આઈએમઓ એમ નું ફૂલ નેમ જણાવો આવું પણ પૂછાય તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આ એનું ફૂલ ફોર્મ થશે તો એનું કાર્ય શું છે તો આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળનું મુખ્ય કાર્યો નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ કરે છે એ શું કરશે કે વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ કરે છે તો આ થઈ આઈ એમ એફની માહિતી હવે આપણે જોઈએ બીજી સંસ્થા ફાવો ફાવોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થાનું ગુજરાતી નામ છે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા અંગ્રેજીમાં એને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફ એ ઓ પરીક્ષામાં આવું પણ પૂછાય કે એફ એ ઓનું પૂરું નામ જણાવો તો એફ એટલે ફૂડ એન્ડ એ એટલે કે એગ્રીકલ્ચર ઓ એટલે ઓર્ગ ઓર્ગનાઇઝેશન એટલે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગનાઇઝેશન એટલે કે ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા ફાવો એટલે તેનું કાર્ય શું છે તેનું કાર્ય છે કે તે દુનિયાના બધા દેશોમાં કૃષિ ઉત્પાદનો જંગલો માછલીઓ વગેરેનું ઉત્પાદન વધારવાનું તેનું પોષણનું ધોરણ ઊંચું લાવવાનું તે કામ કરે છે ફાવું કાર્ય શું છે તો એ ખેત પેદાશો એટલે કે ખેતીને લગતી બાબતો હોય જંગલો જંગલોની જે વન્ય પેદાશો હોય તો તેને લગતી બાબતો હોય અને માછલાઓનું ઉત્પાદન વધારવા માટેનું હોય અને પોષણનું ધોરણ ઊંચું લાવવા માટેનું કામ આ ફાવો દ્વારા કરવામાં આવે છે એટલે ફાવનું કાર્ય શું છે તો તે ખેત પેદાશો જંગલો માછલીઓનું ઉત્પાદન વધારવાનું અને પોષણનું ધોરણ ઊંચું લાવવા માટેનું કાર્ય કરે છે હવે આપણે બીજી સંસ્થા જોઈએ કે આઈ એલ ઓ હવે આઈ ઓ એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા આઈ એલ ઓ એટલે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન એટલે કે વિશ્વના મજદૂરોના હક અને ન્યાય આપવાનું કાર્ય કરે છે કોઈ કંપની દ્વારા જો કોઈ મજૂર હોય અથવા તો વર્કર હોય તો એ લોકોને યોગ્ય વળતર આપવામાં ન આવે તો એ વ્યક્તિ આ સંસ્થા દ્વારા પોતાનો હક પોતાનો ન્યાય એ મેળવી શકે છે તો એ આઈ એલ ઓ એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા દ્વારા એ કાર્ય એક આ સંસ્થા દ્વારા કાર્ય કરવામાં આવે છે હવે પછી આપણે જોઈએ કે યુનિસેફ બીજી સંસ્થા છે યુનિસેફ એમાં યુનિસેફનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ યુનિસેફનું પૂરું નામ શું છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ છે એટલે કે ગુજરાતીમાં સંયુક્ત રાષ્ટ્રોનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ એ શું કરશે એનું કાર્ય શું છે યુનિસેફનું તેનું કાર્ય છે કે તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક આહારની અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે યુનિસેફનું કાર્ય શું છે તો એ વિશ્વના જે બાળકો છે એ બાળકોનું સ્વાસ્થ્ય સુધરે તો એ માટે પૌષ્ટિક આહારોની અને બાળકલ્યાણની પ્રવૃત્તિ અંગેનું કાર્ય યુનિસેફ કરે છે હવે બીજી સંસ્થા જોઈએ છેલ્લી કે યુનેસ્કો આ યુનેસ્કો એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગનાઇઝેશન યુનેસ્કોનું પૂરું નામ શું છે તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્સ સાયન્ટિફિક કલ્ચર ઓર્ગનાઇઝેશન એનું ગુજરાતી નામ છે સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા હવે આ યુનેસ્કોનું યુનેસ્કોનું કાર્ય શું છે તો યુનેસ્કોના કાર્ય વિશે આપણે વાત કરીએ તો એ સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે એટલે કોઈ શિક્ષણની બાબત હોય વૈજ્ઞાનિક લગ વૈજ્ઞાનિક લગતી બાબત હોય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતી બાબત હોય તે બધામાં એ મદદ કરવાનું કાર્ય આ યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે તો આપણે જોયું કે આ જે સલામ આર્થિક અને સામાજિક સમિતિની જે પેટા સમિતિઓ જે છે એ આ સમિતિની દેખરેખ રાખવાનું કામ કરે તે સમિતિમાં આપણે ડબલ્યુએચઓ એટલે કે હુ આઈ એમ એફ એટલે કે આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ ફાઓ ત્યાર પછી યુનિસેફ ત્યાર પછી આઈએલઓ અને યુનેસ્કો વિશે આપણે માહિતી મેળવી તો આ થઈ આર્થિક અને સામાજિક સમિતિ વિશેની માહિતી તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખબર પડી ગઈ હશે હવે આપણે આગળનો ટોપિક લઈએ વાલીની વાલી સમિતિ એટલે કે વાલીપણા સમિતિ હવે વાલીપણા સમિતિની અંદર આપણે જોઈએ તો આ સમિતિની અંદર પાંચ કાયમી સભ્ય રાષ્ટ્ર હોય છે આ સમિતિની અંદર કેટલા કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે તો આ સમિતિની અંદર પાંચ કાયમી સભ્યો હોય છે અને તેમને સામાન્ય સભા દ્વારા પસંદ કરવામાં આવે છે આમાં જે સભ્યો છે એની પસંદગી કોણ કરે છે તો એ સામાન્ય સભા કરે છે અને તે દેશના પ્રતિનિધિઓ હોય છે એટલે જે એની પસંદગી કરવામાં આવે છે અને તે દેશના પ્રતિનિધિઓ હોય છે અગાઉ વાલી પણ એટલે કે મેન્ટેડ મેન્ મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્ર મળી સ્વતંત્રતા મળી ન હતી તેવા અને બીજા વિશ્વયુદ્ધમાં જે હરેલા હરેલા પ્રદેશો છે એની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક આર્થિક રાજકીય તેમજ તમામ બાબતોનો વિકાસ થાય એ જોવાની ફરજ આ વાલી સમિતિની છે આ વાલી સમિતિ કાર્ય શું છે તો આ વાલીપણા સમિતિ વિશે ફરીવાર જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રના એક અંગ એવા વાલી સમિતિમાં પાંચ કાયમી સભ્યો હોય છે અને એ સભ્યોની પસંદગી એ સામાન્ય સભા કરે છે તે દેશના પ્રતિનિધિઓ જ હોય છે અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી અને બીજા વિશ્વયુદ્ધમાં હરેલા જે પ્રદેશો છે એની દેખરેખ માટે તેમજ તેનું સામાજિક આર્થિક રાજકીય તેમજ તમામ બાબતોનો વિકાસ થાય એ જોવાની ફરજ એ વાલી સમિતિની છે એટલે કે જે રાષ્ટ્રોને સ્વતંત્રતા નથી મળી એટલે કે કોઈના તાબા હેઠળ જે રાષ્ટ્ર હોય અથવા તો ગુલામીમાં જે દેશ જીવન જીવતું હોય તો એવા જે લોકો છે એવા લોકો માટે આ વાલીપણા સમિતિ જે છે એ કાર્યરત છે આ વાલીપણા સમિતિનું મથક પણ ન્યૂયોર્ક શહેરમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે તો આ થઈ વાલીપણા સમિતિ વિશેની માહિતી હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય અદાલત વિશેની માહિતી આંતરરાષ્ટ્રીય અદાલતમાં આપણે જોઈએ તો આ સભ્ય રાષ્ટ્રોના રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડાને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવી છે એટલે કે જે સભ્ય રાષ્ટ્રો છે તેમના રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડા હોય તો એને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવા માટે આ અદાલતની રચના કરવામાં આવેલી છે ધારો કે કોઈ બે પ્રદેશો હોય બે રાષ્ટ્રો હોય તો બે વચ્ચે જમીન બાબતે પ્રશ્ન હોય કે કોઈ પાણીના મુદ્દે પ્રશ્ન હોય સરહદને લગતો પ્રશ્ન હોય કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો એને ઉકેલવાનું કામ આ આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા કરવામાં આવે છે આ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય અદાલત જે છે એ આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક કયું છે તો એ નેધરલેન્ડનું હેગ શહેર છે આ અદાલત એ પંદર ન્યાયમૂર્તિઓની બનેલી છે આંતરરાષ્ટ્રીય અદાલત કેટલા ન્યાયમૂર્તિની બનેલી છે તો પંદર જેટલા ન્યાયમૂર્તિની બનેલી છે અને તેમના હોદ્દાની મુદત એ નવ વર્ષની છે એટલે કે નવ વર્ષ સુધી એ હોદ્દા ઉપર રહી શકે છે એટલે કે આ અદાલત જે છે એનું મુખ્ય મથક છે નેધરલેન્ડનું એક શહેર છે એમાં પંદર જેટલા ન્યાયમૂર્તિઓ છે અને એના હોદ્દાની મુદત આ ન્યાયમૂર્તિના હોદ્દાની મુદત નવ વર્ષ જેટલી છે ન્યાયમૂર્તિની ચૂંટણી જે છે એ સામાન્ય સભા અને સલામતીના સભ્યો દ્વારા કરવામાં આવે છે આ અદાલત એ આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વિશે ચુકાદાઓ આપે છે અને સભ્ય રાષ્ટ્ર પાસે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરાવવાનું કાર્ય કરે છે એટલે કે અન્ય દેશો સાથેના ઝઘડાઓ અંગેના ચુકાદા પણ એ આપે છે અને એ કાયદાઓનું પાલન પણ કરાવે છે સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ ન ધરાવતા દેશો હોય તો તે પણ આ અદાલત સમક્ષ પોતાના ન્યાય માટે એ ફરિયાદો કરી શકે છે એટલે કે આ રીતે આ આંતરરાષ્ટ્રીય અદાલતનું મહત્ત્વ છે ફરી એકવાર જોઈએ આંતરરાષ્ટ્રીય અદાલત વિશે તો એમાં જોઈએ કે અદાલતનું કાયમી મથક નેધરલેન્ડનું હેક શહેર છે એ પંદર જેટલા ન્યાયમૂર્તિની બનેલી છે આ ન્યાયમૂર્તિના હોદ્દાની મુદત નવ વર્ષ જેટલી છે ન્યાયમૂર્તિની ચૂંટણી એ સામાન્ય સભા અને સલામતી સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવે છે અને તે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વિશે અંગેના ચુકાદાઓ આપે છે અને આ સભ્ય રાષ્ટ્ર પાસે તે કાયદાઓનું પાલન પણ કરાવે છે આ સિવાય જે સભ્યપદ ન મેળવેલ દેશ હોય આ સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ ન મેળવેલ દેશ હોય તો તેવાઓને પણ આ અદાલત સમક્ષ ન્યાય માટે એ ફરિયાદ કરી શકે છે તો આ થઈ આંતરરાષ્ટ્રીય અદાલત વિશેની માહિતી હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ સચિવાલય સચિવાલય વિશે માહિતી મેળવીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો કે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને સચિવાલય કહેવામાં આવે છે ટૂંકા પ્રશ્નની અંદર આ પૂછાય કે સચિવાલય કોને કહેવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીઓની કચેરીને સચિવાલય કહેવામાં આવે છે સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક એ પાંચ વર્ષ માટે કરે છે એટલે કે આ મહામંત્રીની નિમણૂક કોણ કરે છે તો એ મહામંત્રીની નિમણૂક સામાન્ય સભા દ્વારા કરવામાં આવે છે અને તેની મુદત એ પાંચ વર્ષની છે મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ વ્યવસ્થાપકો મદદનીશો ભાષાંતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે કે આ સચિવાલય જે છે એ સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને સચિવાલય કહેવામાં આવે છે તો આ મહામંત્રીને મદદ કરવા માટે કોણ કોણ હોય તેમાં મંત્રીઓ છે વ્યવસ્થાપકો છે મદદનીશો છે ભાષાંતરકારો છે એટલે કે જુદી જુદી ભાષાના નિષ્ણાતો હોય તે અને નિષ્ણાંતો એટલે કે વિવિધ વિદ્વાનો જ્ઞાનીઓ જે લોકો છે એવા લોકોનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય એ ન્યૂયોર્કમાં આવેલું છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો ન્યૂયોર્કમાં આવેલું છે અને વિશ્વની અંદર શાંતિ સ્થપાય વિશ્વમાં એકતા સ્થપાય વિશ્વમાં વિશ્વબંધુત્વની ભાવના સાકાર થાય તે માટે આ સંયુક્ત રાષ્ટ્ર એ કાર્યરત છે પ્રયત્નશીલ છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ સલામતી સમિતિ વિષયની માહિતી આર્થિક અને સામાજિક સમિતિ વિશેની માહિતી વાલીપણા વિશેની માહિતી આંતરરાષ્ટ્રીય અદાલત વિશેની માહિતી અને સચિવાલય વિશે માહિતી આજે આપણે મેળવી તો વિદ્યાર્થી મિત્રો આ અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે અને